નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા। સમાચારોની કરીએ વાત, આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। જ્ઞાન સાહિબ ભરતીને લઈ ઉમેદવારો સાથે ગુજરાત કોંગ્રેસે ગાંધીનગરમાં યોજ્યા શિક્ષણ બચાવો ધરણા। યુવરાજસિંહ હાજર રહેતા અનેક તર્ક વિતર્ક। સી આર પાટીલે મોરબી જવાના બદલે રાજકોટ પહોંચતા ભાજપમાં રાજકીય ગરમાવો। લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકમાં 5 લાખની લીડ સાથે જીતવાનો કર્યો દાવો। રાજકોટમાં છેડતીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રોમિયોનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું। રાહુલ ગાંધીને રાવણ સ્વરૂપે દર્શાવાતા કોંગ્રેસનો ઠેર ઠેર વિરોધ। પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી જેપી નડ્ડાને લીધા આડે હાથ। નિરીક્ષકો સાથે ચૂંટણી પંચની બેઠક મળી। 15 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી એમપી રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં મતદાન શક્ય। 2-3 દિવસમાં તારીખો થઈ શકે જાહેર। ગુજરાતમાં જ્ઞાન સહાયક ભરતીને લઈ છેલ્લા લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટેટટાટ અને બીએડ પાસ ઉમેદવારો કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે। આ વચ્ચે કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે। કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં શિક્ષણ બચાવો ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં જ્ઞાન સહાયક ઉમેદવારો પણ હાજર રહ્યા હતા। શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં। ખાસ કરીને અત્યારે જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, વિદ્યાર્થીઓની માંગણી, વિદ્યાર્થીઓની લાગણી છે અને સમર્થન માટે આપવા માટે અહીંયા આવ્યા છીએ। અને વિદ્યાર્થીઓની જે માંગણી છે એ જે કાળો કાયદો જે સરકારે રજૂ કર્યો છે એ જ્ઞાન સહાયકના નામે, એ જ્ઞાન સહાયકના વિરોધમાં આજે અમે ભેગા થયા છીએ। અને જ્ઞાન સહાયકનો વિરોધ અમે ડંકીની ચૂંટ ઉપર ભૂતકાળમાં પણ કરતા હતા, અત્યારે પણ કરીએ। જે લોકો વિદ્યાર્થીઓની સાથે, વિદ્યાર્થીઓની માંગણી સાથે સહમત હોય અમે એની સાથે ઉભા રહેવા માટે તૈયાર છીએ। અત્યારે પણ કોઈ પણ પક્ષ લડતો હોય પરંતુ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવશે ત્યારે એક વિદ્યાર્થી આગેવાન તરીકે મારી ફરજ છે કે વિદ્યાર્થીના મુદ્દા સાથે મારે સહમત થવું જોઈએ અને વિદ્યાર્થીના મુદ્દા તરફ મારે લડવું જોઈએ। આગળનું આયોજન અત્યારે ખાસ કરીને કહી શકાય કે સત્યાગ્રહ છાવણી નામે પ્રતિકાત્મક બાબતોથી સરકારને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે જો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરવા નહીં આવે, કેમ કે આ જે પ્રોજેક્ટ છે કાળો કાયદો છે, રોલેક્ટ એક્ટ છે, આ રોલેક્ટ એક્ટ જેવો જે કાળો કાયદો છે જો રદ કરવા નહીં આવે તો આવનાર દિવસોમાં આ જે વિધાનસભા છે વિધાનસભાનો પણ અમે ઘેરાવો કરીશું અને સામાન્ય જનતા છે, સામાન્ય જનતા એટલે કે નાગરિકજનો જે છે એ નાગરિકજનો પાસે જઈ અમે જાગૃતતા અભિયાન ચલાવી અને જેને એને ચૂંટીને મોકલા છે એમને એને બેસાડવાની પણ સત્તા છે તો એ તમામ નાગરિકજનો પાસે પણ અમે જવાના છીએ અને જાગૃતતાના અભિયાને તમામ આયોજનોમાં કરવાના છીએ। જ્ઞાન સહાયકના નામ પર અને જ્ઞાન સહાયકના રૂપકડા નામ પર 11 મહિનાના કરારે શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય થતો હોય ત્યારે કોંગ્રેસ પક્ષ દરેક યુવાનની સાથે છે। દરેક વિસ્તારમાં આની માંગણી ઉઠી છે કે કોઈ પણ હિસાબે કરાર આધારિત ભરતી રદ કરો, જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી ભરતી કરો, કારણ કે 12મા ધોરણ પછી 10 વર્ષ જેટલું કપરી પરિસ્થિતિમાં કપરી રીતે શિક્ષણ મેળવ્યા પછી પણ 11 મહિનાના આધારે કરાર આધારિત જો શિક્ષકોની ભરતી થવાનું હોય, શિક્ષકોનું જ ભાવિ 11 મહિના પછી નિશ્ચિત ન હોય એ બાળકોનું ભાવિ કઈ રીતે નક્કી કરશે એ પ્રશ્ન થાય છે। દરેક જગ્યાએ કોંગ્રેસ પક્ષ શિક્ષિત બેરોજગાર યુવાનો, ટેટટાટ પાસવાળા યુવાનોની સાથે છે અને અમે છેવટ સુધી લડી લેશું। અત્યારે જે જ્ઞાન સહાયકનો મુદ્દો છે જેને કોંગ્રેસ વિના કારણે ગજવી રહી છે તેના વિશે વાત કરવી છે। જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે। ગુજરાત સરકાર પહેલા પણ કાયમી ભરતીઓ કરી રહી હતી, અત્યારે પણ કાયમી ભરતીઓ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કાયમી ભરતીઓ જે નિયત સમયપત્રક બન્યું છે તે પ્રમાણે પારદર્શક રીતે ગુજરાત સરકાર કરી રહી છે। વિદ્યાર્થીઓને લર્નિંગ લોસ ન જાય એ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા એટલે જ્ઞાન સહાયક છે। કાયમી ભરતીની વાત કરું તો 14મી સપ્ટેમ્બરે હમણાં જ 2600 જેટલા વિદ્યા સહાયકોની કાયમી ભરતી કરવામાં આવી છે। 1560 જેટલા આચાર્યોની કાયમી ભરતી કરવામાં આવી છે। વિદ્યા સહાયકની ભરતી એ કાયમી જ હોય છે, માત્ર 5 વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ તેમને કાયમીના ઓર્ડર આપવામાં આવતા હોય છે। જે લોકોએ ટાટ પાસ કર્યું નથી તેવા લોકો આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે। બાકી જ્ઞાન સહાયક યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને આ વૈકલ્પિક વ્યવસ્થામાં જોડાવા માટે પણ 25,000 કરતા વધુ ફોર્મ એ ગુજરાત સરકારને મળ્યા છે। પરંતુ કોંગ્રેસ જ્યારે, કોંગ્રેસ પાસે જ્યારે કોઈ મુદ્દા નથી, મુદ્દાનું દેવાળું ફૂક્યું છે ત્યારે માત્ર ને માત્ર સમાચારની સુર્ખીઓમાં રહેવા માટે જમીની સ્તર પર જ્યારે પોતે જનતાનું સમર્થન ગુમાવી ચૂક્યા છે, પોતાનો સંગઠનાત્મક ઢાંચો ધ્વસ્ત થઈ ગયો છે ત્યારે માત્ર ને માત્ર સમાચારની સુર્ખીઓમાં રહેવા માટે કોંગ્રેસ આવા ગતકલા કરે છે, લોકોને
ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા। એક વાત ધ્યાને રાખવા જેવી છે કે યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા તો છે, પરંતુ આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા છે। તો પછી શા માટે જનમંચ કાર્યક્રમમાં હાજર રહ્યા? કારણ કે જનમંચ કાર્યક્રમ તો કોંગ્રેસનો છે। શું છે વધુ માહિતી, જોઈશું આ રિપોર્ટમાં। એક બાજુ ઈશુદાન ગઢવી કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છે કે કોંગ્રેસ કોના ઈશારે કામ કરે છે, ગઠબંધન ઇન્ડિયા હોવા છતાં પણ શા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવામાં આવે છે। પરંતુ બીજી બાજુ દ્રશ્યો કંઈક અલગ છે, કારણ કે સ્ક્રીન પર જે રીતે યુવરાજસિંહ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાઈ રહ્યા છે તે કોઈ નવાઈની વાત નથી થઈ। કારણ કે અગાઉ પણ યુવરાજસિંહ ગેનીબેન ઠાકોર હોય, ચંદનજી ઠાકોર હોય કે તે સિવાયના કિરીટ પટેલ સહિતના કેટલાય નેતાઓના સંપર્કમાં યુવરાજસિંહ સતત રહ્યા છે। અને જ્યારે જેલવાસમાં હતા યુવરાજસિંહ ત્યારે અનેક વખત તેને કોંગ્રેસના નેતાઓ મળવા જતા હતા, પરંતુ તે તમામ દી વચ્ચે કોંગ્રેસ પણ રાજનીતિક પાર્ટી છે, તે પણ રાજનીતિને સારી રીતે સમજનારી પાર્ટી છે અને એ જ માટે તેને યુવરાજસિંહ સાથે સંપર્ક વધાર્યો કે જ્યારે આપના મોટા નેતાઓ યુવરાજના સંપર્કમાં ન હતા। ને ક્યાંક હવે કોંગ્રેસને તેની સફળતા પણ મળી રહી છે, કારણ કે જ્ઞાન સહાયક મુદ્દે, શિક્ષકો મુદ્દે આજે ગાંધીનગરમાં કોંગ્રેસના વિધાનસભાના નેતા વિપક્ષ અમિત ચાવડાએ જનમંચ નામનો કાર્યક્રમ કર્યો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તો આવ્યા પોતાના પ્રશ્નોને લઈને, સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત હતા, પરંતુ એન્ટ્રી થાય છે યુવરાજસિંહની। યુવરાજસિંહ ત્યાં વિદ્યાર્થી નેતા બની ગયા, પરંતુ તે આમ આદમી પાર્ટીમાં ઘણા બધા સમયથી જોડાયેલા છે, જોડાયેલા હતા, વિધાનસભાની ટિકિટ પણ મળી હતી, પરંતુ તે લડ્યા ન હતા। પરંતુ ગઢવી વારંવાર એવો દાવો કરે છે કે યુવરાજસિંહ અમારી સાથે જ છે। જો યુવરાજસિંહ આમ આદમી પાર્ટીની સાથે જ હોય તો તે કોંગ્રેસના બેનર નીચે કઈ રીતે જાય, અને યુવરાજસિંહ જાય તો કેમ ઈશુદાન ગઢવી કે કોઈ ન જાય? ત્યારે ગમે એવો દાવો ગઢવી દ્વારા થતો હોય, પરંતુ હવે દ્રશ્યો કંઈક અલગ કરી રહ્યા છે। અને જે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી, એટલે કે જગદીશ ઠાકોર અધ્યક્ષ હતા ત્યારથી જ જે ઓપરેશન યુવરાજ ચાલતું હતું, તે કદાચ ઓપરેશન હવે સફળ થતું દેખાઈ રહ્યું છે। કારણ કે યુવરાજસિંહ પર કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી કામ કરતી હતી, કોંગ્રેસને ખબર હતી કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા તેના યુવા નેતાઓ છે, તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ત્યારબાદ યુવા નેતાઓ છે કે જેની સાથે પબ્લિક ફિગર હોય તે ઓછા હતા। અને યુવરાજસિંહ એવા સમુદાયમાંથી આવે છે કે જે વિદ્યાર્થી છે, જેની કોઈ જ્ઞાતિ નથી, પરંતુ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, તે યુવાનોનો સારું એવું સમર્થન યુવરાજસિંહને છે, અને તેને જ લઈને કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ સાથે સંપર્કો વધારતી હતી, સંબંધો પણ વધારતી હતી, અને હવે કોંગ્રેસને તે ફાયદો થતો હોય તે દેખાઈ રહ્યું છે। કારણ કે યુવરાજસિંહ છે તે કોંગ્રેસમાં તમામ મોટા નેતાઓને ખુલ્લીને મળી રહ્યા છે, સાથે જ યુવરાજસિંહ આજે કોંગ્રેસના સ્ટેજ પર પણ પહોંચ્યા। ગયા સપ્તાહમાં જ ગુજરાત તકે અહેવાલ બતાવ્યો હતો કે યુવરાજસિંહ છે તે ગમે તે ઘડીએ આમ આદમી પાર્ટીને રામ રામ કરી શકે છે, કોંગ્રેસમાં જોડાઈ શકે છે, અને તે સંકેતો હવે ખુદ યુવરાજસિંહ જ આપી રહ્યા છે। કારણ કે યુવરાજસિંહને લગભગ વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય નથી જોવા મળ્યા, કે આમ આદમી પાર્ટીના નેતા તરીકે પણ નથી જોવા મળ્યા, અથવા તો એક ખેસવાળો ફોટો પણ અમને જોવા નથી મળ્યો, પરંતુ કોંગ્રેસના બેનર હેઠળ કોંગ્રેસના નેતાઓ સાથે તે વારંવાર આવી રહ્યા છે। ભલે તે વિદ્યાર્થી નેતા તરીકે આવ્યા હોય, પરંતુ આ ખેલ છે તે પડી ગયો છે, અને જે ઓપરેશન જગદીશ ઠાકોર પ્રમુખ હતા ત્યારથી જે ચાલતું હતું, તે ઓપરેશન કદાચ હવે સફળ થતું દેખાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે ઈશુદાન ગઢવી ગમે એટલા મોટા દાવાઓ કરતા હોય, પરંતુ વધુ એક વિકેટ પડે તો નવાઈ નહીં। ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ યોજી કોંગ્રેસને મજબૂત કરી રહ્યા છે, તો એક તરફ શક્તિસિંહ ગોહિલ પણ એક અલગ રણનીતિ સાથે કોંગ્રેસને આગળ લઈ જઈ રહ્યા છે। આ વચ્ચે શક્તિસિંહ ગોહિલે 2022 વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો સાથે બેઠક કરી હતી, પરંતુ એક વાત એવી પણ છે જે ઉડીને આંખે વળગી છે, જે છે કે કેટલાક ઉમેદવારો ગેરહાજર પણ રહ્યા હતા। શું છે વધુ માહિતી, જોઈશું આ રિપોર્ટમાં। શક્તિસિંહ ગોહિલને બરાબર ખબર હતી કે આ નૈયા ડૂબતી છે, કારણ કે 2022માં કોંગ્રેસનું ઐતિહાસિક ખરાબ પરિણામ રહ્યું અને ફક્ત 17 ધારાસભ્યો જ વિધાનસભા સુધી પહોંચી શક્યા। ભૂતકાળમાં કોંગ્રેસે ક્યારેય આવું પરિણામ વિધાનસભાની ચૂંટણીઓમાં નહોતું જોયું। હાઈકમાન્ડ પણ જાણતું હતું કે હવે એક મજબૂત અને નવા નેતાને છે તે પ્રમુખની જવાબદારી સોંપવી પડશે, અને હાઈકમાન્ડે પણ એ જ કર્યું। શક્તિસિંહ ગોહિલ આમ તો દિલ્હીનું રાજકારણ કરતા હતા, રાજ્યસભાના સાંસદ હતા, અને તે હાઈકમાન્ડથી નજીક પણ હતા। ઘણા બધા નામ રેસમાં હતા, વરસી સોલંકી કરો કે અર્જુન મોઢવાડિયા, પરંતુ હાઈકમાન્ડે પસંદગીનો કળશ તોડ્યો શક્તિસિંહ ગોહિલ પર, અને શક્તિસિંહ ગોહિલ જ પ્રમુખ બનતાની સાથે જ ઓપરેશન આપ શરૂ કર્યું,
આપના કેટલાય સભ્યોને કોંગ્રેસમાં સામેલ કર્યા, પરંતુ વાત છે કોંગ્રેસને સંગઠિત કરવાની. કારણ કે 2014 અને 2019માં તો ઐતિહાસિક ખરાબ પરિણામો આવી જ રહ્યા છે. કારણ કે 26 માંથી 26 આ તમામ બેઠકોમાં ભાજપ છે તેને જીત મળી રહી છે, અને સી આર પાટીલ સતત કહી રહ્યા છે કે અમે તમામ બેઠક 5 લાખની વધુ લીડથી જીતીશું. ત્યારે 36 સામે પડકારો અનેક છે, અને સૌથી મોટો પડકાર આ વખતે ભાજપની જે 26 માંથી 26 બેઠકો છે તેને તોડવાનો અને કોંગ્રેસમાં ખાતું ખોલવાનો. અને ખાતું ખોલવા માટે જ શક્તિસિંહે રણનીતિ બનાવી કે જે તમામ ઉમેદવારો હતા કે જે 2022ની ચૂંટણી લડ્યા હતા, આ તમામ ઉમેદવારોને કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવીએ અને હાર જીતનું મંથન કરીએ. મંથન કરવાની કોઈ જરૂર પહેલાં એટલા માટે નથી કે હારી ગયા હતા, અને હવે એટલા માટે જરૂર છે કે લોકસભા આવી રહી છે અને 7 વિધાનસભાથી 1 લોકસભા બેઠક બને છે. ત્યારે આ તમામ ઉમેદવારોને કયા પાસા નડ્યા, આંતરિક જૂથવાદ હતું કે શું, આ તમામ ચર્ચા કરવાની હતી. પરંતુ ફક્ત 70 થી 80 જ ઉમેદવારો છે તે હાજર રહ્યા. શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ, આવો સાંભળીએ. ગુજરાતમાં આગામી લોકસભાની તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અને લોકસભાની ચૂંટણીઓમાં વધુમાં વધુ લોકોને વિવિધ તબક્કાથી જોડી શકાય તે માટેનો એક નવતર પ્રયોગના ભાગરૂપે તાલુકા પંચાયતના ઉમેદવારો હોય, જિલ્લા પંચાયતના ઉમેદવારો હોય, સ્થાનિક ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષ માટેના પદાધિકારી રહી ચૂક્યા તમામને જોડવા માટેનો પ્રયત્ન કરી દેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અગાઉ વિધાનસભા પક્ષની બેઠક પણ સ્પેશિયલ બોલાવવામાં આવી હતી ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓની, અને ત્યારબાદ માનનીય શક્તિસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના માં જેવો પ્રતિનિધિત્વ કરી ચૂક્યા એટલે કે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેવા લગભગ 100 થી વધુ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સાથે પણ એક વિસ્તૃત બેઠકનું આયોજન રાજીવ ગાંધી ભવન ખાતે અગાઉ કરવામાં આવ્યું. એ જ પ્રક્રિયાને આગળ વધારતા 2022માં કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપરના ઉમેદવારોને જેઓએ 2022માં ઉમેદવારી કરી હતી તે તમામને બોલાવીને તેમની સાથે તેમના વિસ્તારની અંદરની સ્થાનિક પરિસ્થિતિ શું છે, ત્યાં કોંગ્રેસના સંગઠનની બાબતો અને આગામી લોકસભાને લઈને કઈ રીતે આગળ વધી શકાય, ચૂંટણીમાં કઈ રીતની પરિસ્થિતિથી વધુ વધુ લોકોને જોડી શકાય તેની વિસ્તૃત ચર્ચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મોરબી જઈ રહ્યા હતા અને અચાનક તેમણે રાજકોટની પકડી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે રાજકોટમાં જૂથવાદ ચાલી રહ્યો છે, આ માટે સી આર પાટીલને રાજકોટ જવું પડ્યું. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. મોરબીમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, તેમાં તમામ નેતાઓ રાજનેતાઓ છે તે પહોંચી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ તેમાં હાજરી આપવા પહોંચે છે, પરંતુ તે પહેલાં તે રાજકોટ એરપોર્ટ પર ઉતરે છે અને ત્યાંથી તેને મોરબી જવાનું હતું. પરંતુ સી આર પાટીલ મોરબી જવાની બદલે તેના કાફલા સાથે પહોંચે છે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢના કાર્યાલય પર. કોઈ કાર્યકર્તાઓને પણ ખબર ન હતી, આવું કોઈ આયોજન પણ ન હતું, એટલે કે કાર્યકર્તાઓમાં પણ દોડધામ મચી ગઈ. પરંતુ સી આર પાટીલને સરપ્રાઇઝ વિઝિટ હતી, કારણ કે રાજકોટના રાજકારણથી સૌ કોઈ બારીકાઈથી જાણે છે. કારણ કે પૂર્વ ચીફ મિનિસ્ટરનું પણ ગામ છે, અને આ રાજકોટ એક એવો વિસ્તાર છે કે જ્યાં અગાઉથી પણ એક જૂથવાદ છે તે ચાલતું આવતું હતું. જોકે સી આર પાટીલે જૂથવાદ ઓછો કરવાનો ઘણો બધો પ્રયત્ન ભૂતકાળમાં પણ કર્યો હતો અને હજુ પણ તેને તે પ્રયત્નો ચાલુ રાખ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે ઉદય કાનગઢની ઓફિસ પર છે તે સી આર પાટીલ અચાનક પહોંચી જાય છે. મીડિયાને પણ બોલાવી લેવામાં આવે છે, આસપાસથી કાર્યકર્તાને પણ બોલાવી લેવામાં આવે છે, અને સી આર પાટીલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે અમે 26 માંથી 26 બેઠકો તો જીતશું, પરંતુ 5 લાખની ઐતિહાસિક લીડ સાથે, એટલે કે તમામ બેઠક 5 લાખથી વધુ લીડે જીતવાના છે. પરંતુ સી આર પાટીલની આ મુલાકાત ફક્ત લોકસભાની ચૂંટણીની ન હતી, પરંતુ તેનો હેતુ કંઈક બીજો જ હતો, મેસેજ કંઈક બીજો જ આપવો હતો. પરંતુ આ તમામની વચ્ચે મીડિયા સાથે વાત કરવામાં સી આર પાટીલે શું કહ્યું પેલા એ સાંભળો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરતા 156 સીટ આપી છે. લોકસભાની અંદર 2014 અને 2019માં પણ
ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની સીટો જીતી છે. 2024માં ફરીથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે અને એમને વધુ હાથ મજબૂત કરીને એમને સત્તા સોંપવા માટે 26 સીટ આપવાનો સંકલ્પ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ એમાં દેખાઈ રહ્યો છે. અમે પણ 26 સીટ દરેક સીટ 5 લાખની લીડ સાથે જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આહ્વાન કર્યું છે. લોકોનો વિશ્વાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામો દેશ અને દુનિયામાં જે રીતે એમણે કામ કરીને આ દેશના અર્થતંત્રને મજબૂત કર્યું છે, દેશની જે ધરોહર છે એને મજબૂત કરી છે, દેશની સંસ્કૃતિને મજબૂત કરી છે અને એના કારણે અનેક જે વિકાસના કામો થયા છે એના કારણે લોકો ફરીથી એમને ખૂબ જંગી બહુમતીથી જીતવા માટે આખા દેશના લોકો પણ તૈયાર છે, ગુજરાતના લોકો પણ તૈયાર છે. અમે એમના સાથ સહકાર અને એમના વિશ્વાસ સાથે આગળ વધીશું અને જીતીશું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આનંદીબહેન પટેલનું ગ્રુપ ગુજરાતમાં એક્ટિવ છે દરેક જાણે છે, પરંતુ લોકસભા ચૂંટણી નજીક આવતા ફરી એક વખત આનંદીબહેન પટેલ પણ એક્ટિવ થયા હોય તેવું લાગી રહ્યું છે. આનંદીબહેન પટેલે સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપી છે. આમ તો તેઓ ગુજરાત આવતા રહે છે, પરંતુ આ કાર્યક્રમ બાદ ફરી એક વખત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. હાલમાં જ આનંદીબહેને પુત્રી અનાર પટેલ સાથે સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી રહી ચૂકેલા આનંદીબહેન પટેલ, કે જેઓ હાલમાં જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ છે, તેઓ એક ખાસ ઉપસ્થિતિ બતાવી અને સુરતમાં લોકસભાની બેઠકને લઈને વાતાવરણ પણ ગરમાવા લાગ્યું છે, કારણ કે અહીં આનંદીબહેન પટેલ હાજર રહ્યા હતા. કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર બંનેનો પ્રભુત્વ છે સુરતમાં. ગુજરાતની રાજનૈતિક ગલિયારોમાં ચર્ચા છે કે આનંદીબહેને ગુજરાતનો પ્રવાસ શું પુત્રી અનાર પટેલને ટિકિટ મળે એટલે વધારી દીધો છે. મહત્વનું છે, અગાઉ તેઓ જૂનાગઢમાં પણ આવી ચૂક્યા હતા. પુત્રી અનાર પટેલને લોકસભાની ટિકિટ અપાવવા આનંદીબહેન પટેલ મેદાનમાં છે એવું લાગી રહ્યું છે. આનંદીબહેન કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે, તેઓનું સુરત આવવું અને કાર્યક્રમમાં હાજરી આપવી એ પણ ખાસ હોઈ શકે છે. પરંતુ જો જોવા જઈએ તો આનંદીબહેન ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. હવે સાંભળીએ આનંદીબહેન પટેલે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે શું વાતચીત કરી. હર સાલ ગ્રાફ રૂટ અપના એક્ઝિબિશન લેકર કોઈ સેન્ટર મેં આતા હૈ. દિન પ્રતિદિન ઇસમે ઓર જ્યાદા બઢોતરી હોતી રહેતી હૈ. કઈ નયે પ્રોડક્ટ ભી આતી હૈ ઓર નયે હમારે આર્ટિસ્ટ ભી આતે હૈ. લગભગ 18 સ્ટેટ મેં યે કામ ચલ રહા હૈ, તો 18 સ્ટેટ કે ભાઈ બહેન આર્ટિસ્ટ ઇધર અપની અપની પ્રોડક્ટ લેકર આયે થે ઓર બડી ખુશી સે અપની પ્રોડક્ટ કા સેલ તો હોતા હી હૈ. લેકિન જો પ્રેમ ભાવ સદભાવ એકતા એક દૂસરો કો સહયોગ કરના એક દૂસરો કી પ્રોડક્ટ દેખના ઓર ખરીદના એ સબ કુછ ભી સાથ સાથ મેં વે લોગ કરતે રહેતે હૈ. ઓર સુરત કા જો પ્રજા હૈ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હૈ, એ સબ લોગ એ ક્રાફ્ટ કો મદદ ઇસલિયે કરતે હૈ કે ઇસમે ગરીબ જુડા હુઆ હૈ ઓર વો અકેલે કામ નહીં કરતે હૈ, વો રોજગાર ભી દેતે હૈ. એક વ્યક્તિ 100 સે ભી જ્યાદા લોગો કો રોજગાર દે રહી હૈ. હલ રોકાશું વિરામ માટે આપ જોતા રહો ગુજરાત તક.
રાજકોટમાં થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં રોમિયો ટુ વ્હીલર ચલાવે છે અને છોકરીઓની છેડતી કરે છે, જે બાદ રાજકોટ પોલીસ જાગી હતી. રાજકોટ પોલીસે યુવકને પકડ્યો હતો અને જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું હતું. મહિલા સુરક્ષાઓના કરાતા દાવાઓના પરપોટો ફૂટી ગયો છે. રાજકોટમાં એક યુવકે ટુ વ્હીલર પર બેફામ ડ્રાઈવ કરી માર્ગ પરથી પસાર થતી એક સગીરા અને એક યુવતીની છેડતી કરી. આ સંસ્કારી આરોપીને જાણે કોઈનો ડર જ ન હોય તેમ યુવતીને વિભત્સ શબ્દો પણ બોલી દીધા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો નિંદા પણ કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે અને તેમણે તાબડતોબ હરકતમાં આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં આરોપીને ઝડપી લેવામાં પણ પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધા બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા. પોલીસની આ તાત્કાલિક પગલાં લેવાની કામગીરી બેશક આવકારદાયક છે, પરંતુ ખુલ્લેઆમ છેડતી કરવા સહિતની લુખા તત્વો આટલી મોટી હિંમત કરે તે પોલીસની આબરૂના ધજાગરા ઉડાવવા સમાન જ છે. કારણ કે આવી ઘટનાઓ વારંવાર ન બને અને પોલીસના અસ્તિત્વ સામે સવાલો ન ઊભા થાય તે માટે અધિકારીઓએ આવા ગુનાઓમાં આકરી કાર્યવાહીની દિશામાં આગળ વધવું જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે. સમાચારોમાં બસ હાલ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.